गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण चार आपको विषय छे चित्र कला। शू छे चित्र कला? एमां जो पेज नंबर 10 चित्रकला खोलो। बधा चित्रकला खोलो। चित्रकला नो पेज नंबर 10। क्यों पेज नंबर 10? आकारो रेखांकन। शू आपेलु छे? आकारो अने रेखांकन। चलो पुनरावर्तन लख्यु। त्रिकोण, वर्तुळ, लंबचोरस अने अर्धवर्तुळना भौमितिक आकारो परथी जुदा जुदा आकारोनुं रेखांकन करता अहीं शीख्या छीए। तमारी चित्र पोथीमां कोई पण बे भौमितिक आकारो परथी अहीं न कर्या होय तेवा नवा रेखांकनो करो। रेखांकनो पेन्सिलथी करवाना छे। चलो अहीं तमारे छे पेज नंबर 10 परथी तमने लंबचोरस अने अर्धवर्तुळ शुं लखेलुं छे? लंबचोरस अने अर्धवर्तुळ बे भौमितिक आकारो आपेला छे। ए आकारना चित्र आपेला छे। ऊंची इमारत, टेलिविजन अने डब्बो। अर्धवर्तुळमां हाथी, काचबो अने छत्री छे। एमांथी गमे ते चार चित्र पाना नंबर 11 पर दोरवाना छे। सेना पर? पाना नंबर 11। જોયા બધાય બરાબર? જો આ પેજ નંબર કયું છે? 10। કયું છે? 10। એમાં લંબચોરસમાં ઊંચી ઇમારત, ટેલિવિઝન અને ડબ્બો છે। પછી અર્ધવર્તુળમાં હાથી, કાચબો અને છત્રી છે। એ ચિત્રમાંથી ગમે તે કેટલા ચિત્ર? 4। કેટલા? ગમે તે 4 ચિત્ર તમારે પેજ નંબર 11 પર આવતે તમારે 4 ચોરસ કરવાનું છે, 4 ખાના કરવાના। જોયા? મેં બનાવેલા છે આવી રીતે 4 તમારે ખાના કરીને પછી એ પેજ નંબર 11 ઉપર, પેજ નંબર 10 ઉપરથી પેજ નંબર 11 ઉપર દોરવાના છે। સમજ પડી ગઈ? સમજ પડી બધાને? પેજ નંબર 10 પરથી ગમે તે 4 કેટલા નીચે સૂત્ર આપેલી છે? પેજ નંબર 11 ઉપર ઉપર આપેલી ખાલી જગ્યામાં લંબચોરસ અને અર્ધવર્તુળના ભૌમિતિક આકારોના ઉપયોગથી જુદા જુદા 4 આકારોનું રેખાંકન કરો। રેખાંકન કરવા પેન્સિલ અથવા સ્કેચ પેનનો ઉપયોગ કરો। સ્કેચ પેનનો ઉપયોગ તમે નહીં કરશો તો ચાલશે, તો સ્કેચ પેનનો ઉપયોગ કરશો તમારું ચિત્ર પહેલા કેવી થઈ જશે? બગડી જશે। એટલા માટે તમે સ્કેચ પેનનો ઉપયોગ ન કરો, ફક્ત પેન્સિલથી દોરવાના છે। જે આ રીતે તમારે દોરસ કરી દેવાના છે પેજ નંબર 11 ઉપર। કયા પર? પેજ નંબર 11 ઉપર તમારે આવી રીતે દોરવાનું છે અને એમાં 10 ઉપરથી ગમે તે કેટલા ચિત્ર દોરવાના છે? 4। કેટલા? 4। સમજ પડી? સમજ પડી બધાને? ચલો જો પહેલામાં શું આપેલું છે? લંબચોરસ આપેલું છે। લંબચોરસ, લંબચોરસમાં ઊંચી ઇમારત, ટેલિવિઝન અને ડબ્બો। હવે લંબચોરસ દોરવા માટે તમે શેનો ઉપયોગ કરવો પડશે? ફૂટપટ્ટીનો। શેનો? ફૂટપટ્ટીનો। ફરજિયાત બધાએ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને ચિત્ર દોરવાનું છે। કોઈ હાથેથી દોરી દેવાના તો ફૂટપટ્ટીનો ઉપયોગ તમારે કરવાનો છે। ચાલો પહેલું લંબચોરસમાં છે ઊંચી ઇમારત। શું આપ્યું છે? ઊંચી ઇમારત આજે પેલા વાંચે છે લંબચોરસ જોયું તમે આજે લંબચોરસ આપે છે પછી એના ખાના પાડે
पट्टी नो उपयोग करवानो छे। चलो पछी आवेलु छे टेलीविजन, शुं आवेलु छे टेलीविजन, लंबचोरस प्रमाणे दोरवानो आवी रीते। बधाए फूटपट्टी नो उपयोग करवानो छे। चलो पछी आगळ छे अर्धवर्तुळ, शुं आवेलुं छे अर्धवर्तुळ। अर्धवर्तुळ तमे दोरो तो तमे परिकर नो पण उपयोग करी शको छो। सेनो? परिकर नो। परिकर अथवा अर्धवर्तुळ आवे छे, ए अर्धवर्तुळ थी तमे चित्र बनावी शको छे। जो अर्धवर्तुळ मां तमने आपेलू छे हाथी, काचबो अने छत्री छे, जोयू। चलो आपणे दोरीए, पहेला काचबो दोरो। शुं दोरीए? काचबो। પેલા તમે દોરી શકો ને। ચલો પછી શું બનાવ્યું છે? નીચેની પૂંછડી બનાવી છે।
કાચબો છે જોઈ આવી રીતે તમારે પેજ નંબર 11 ઉપર કરાપર પેજ નંબર 11 ઉપર ચોરસ કરવાના ખાના દોરવાના પછી એ ખાનામાં લંબચોરસના બે ચિત્ર અને અર્ધવર્તુળના બે ચિત્ર તમારે દોરવાના પેજ નંબર 11 ઉપર પેજ નંબર 10 ઉપરથી પેજ નંબર 11 ઉપર અને ગોરા ચોપડામાં પણ તમારે દોરવાના છે ચિત્ર સમજ પડી ગઈ ચિત્રકલામાં પેજ નંબર 11 ઉપર જો બધા બરાબર છે પેજ નંબર 11 ઉપર પણ દોરવાના અને કોરા ચોપડામાં પણ ચાર ચિત્ર તમારે ફરજિયાત દોરવાના છે પેજ નંબર 11 પરથી પેજ નંબર પેજ નંબર 10 પરથી પેજ નંબર 11 યાદ રાખજો બરાબર પેજ નંબર 10 પરથી પેજ નંબર 11 પર ચાર ચિત્ર દોરવા એક ચિત્ર કોરા ચોપડામાં પણ તમારે દોરવાના છે ચિત્રકલા અને કોરા ચોપડા બંનેમાં તમારે આ ચિત્ર દોરવાના રહેશે સમજ પડી ગઈ બધાએ દોરવા માટે અર્ધવર્તુળ અથવા તો ફૂટપટ્ટીનો ફરજિયાત ઉપયોગ કરવાનો છે ચાલો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ બાય બાય વિદ્યાર્થી મિત્રો